રાજકોટ જિલ્લાના જામકંડોડાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયવદર ઉપરેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોડા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાણ થઈ ગયેલ અને વાહનવ્યવહાર બંધ થયો હોય લોકોને પડતી મુશ્કેલીઓથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો સ્થળ પર બધા એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉપલેટાના મોજ નદીને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોળાથી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે અને બંને વચ્ચે આવેલ કોઝવેની હાલ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માત હાલતમાં છે અને આ કોઝવે દર વર્ષે ધોવાઈ જાય છે. તંત્ર દ્વારા દર વખતે માટીકામથી થૂકના સાંધા કરવામાં આવે છે, પણ દર વર્ષથી જેમ આ દર વખતે વધુ વરસાદ પડે તેથી આ કોઝવેનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનો પણ ધોવાણ થઈ જાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરી જવાનો કે અવર જવર માટે ફરીને જવું પડે છે. આ કોઝવે વ્યવસ્થિત રીતે અને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરેલ, પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને લોકોને, રાહદારીઓને, વિદ્યાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવર જવર કરવું પડી રહ્યું છે. જામકંડોળના તાલુકાના ચિત્રાવડ, પાટી, બરડિયા, ગુનાદા, સરીજામ, દાદર, મોજ ખીજડીયા, જામથોરડા, ચરેલ, સતોદર, રાજપરા, કાનાવાદરા, બાલાપર, ખજોડા જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડારી, પડવલા, ભયાવદર, ખાખીજારિયા, ખારચિયા, મોટી પાનોલી, ગીંગણી, સિદ્ધસર, જામજોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે, પણ આ કોઝવે ખખડધજ હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલ છે અને બસોથી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 20 કિલોમીટર ફરીને જવું પડે છે. કાં તો જીવના જોખમે લોકોને આ કોઝવે પર પસાર થવું પડી રહ્યું છે, તેથી આજરોજ ચિત્રાવડ ગામ તથા આ કોઝવેને અસર કરતા ગામોના લોકો, આગેવાનો, ખેડૂતો આ મોજ નદીના કોઝવે પર એકઠા થયેલ અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓને લઈને ખખડધજ કોઝવે પર રામધૂન બોલાવી હતી અને સૂત્રોચ્ચાર પણ કરેલ અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરેલ અને છેલ્લા 3 વર્ષથી આ કોઝવે ખખડધજ હાલતમાં છે. તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરાઈ હતી. વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી.